वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय जय श्री स्वामी नारायण सद्गुरु निष्कुळानंद स्वामी रचित आ हरिबल गीता એના આઠમા પદ પછીનું એક આઠમા કડવા પછીનું એક પદ છે જેનું આપણે શ્રવણ કર્યું પદ બેનું ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર બીજી વાત બાદલી તમે જાણી લેજો જરૂર જેમ એક એકડો ટાળી વળી વાળીએ સો એક શૂન્ય બુદ્ધિવાનને બેરજ બાંધવી તે તો સમજણ માન્યું તેમ મેલી બળ મહારાજનું સાધનની માનવી સાય ભરી ગોળી વારી વલોવતા ઉતરે નહીં માખણ કાંઈ માટે મનમાં મોટો માનવો પ્રગટ પ્રભુનો પ્રતાપ નિષ્કુળાનંદ એ નરના ટળી જાય અંતરના તાક અહીં સુધીની કથા આપણે સાંભળી મોટો ભરોસો માનવો ભગવાનનો એની શરણાગતિનો આશરો છે ને એના જેવું એકય સાધન નથી માટે કે છે આશરો તો રાખો પણ આગળ જે હવે વાત લખે છે ને અગત્યની છે પહેલાં એનું આપણે શ્રવણ કરીએ એનું ગાન કરીએ પછી એને સમજીશું હરિની આજ્ઞા માનવી માનજી નરને કરવા સર્વે સાધનજી એમાં કાંઈ ફેર ન પાડવો જનજી પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી પ્રસન્ન કરવા મહાપ્રભુને રેવું આજ્ઞાને અનુસાર જે જે જેના ધર્મ છે તે તે પાળવા કરી પ્યાર ધર્મે રાજી ધર્મના સૂત અને ધર્મ સાધુનો શણગાર ધર્મધારી સૌરયા ચાર વરણ આશ્રમ ચાર તેમ ધર્મ ત્યાગી તણાવ નિર્લોભીને નિષ્કામ નિષ્પૃહી નિર્માનિતા નિસ્વાદી એહ નામ એમાં ફેર એક તલવાર નવ પડવા દેવો નેક મુવા સુધી મુકવી નહીં ગ્રહી ત્યાગી એહ ટેક મુખથી મોડી વાર્તા અને ભૂલે ભાષણ કરવી નહીં
बड़े सहित बोलबो सौ सौ ने धर्मे सही कायरनी बाते कोय ने नावे शुरातन सोया नपुंसक नर थी नार ने पुत्रनी प्राप्ति न होया माटे हये हिम्मत धरो अने करो खरो खेल निष्कुळानंद नो नाथ जी थासे राजी अलबेला थासे राजी अलबेला। हरिनी आज्ञा मानवी मन आश्रो कीधो आश्रो हवे आश्रानी व्याख्या आपणे आश्रो एटले अत्यार सुधी शुं समझ्या શરણે આવવું જેવા હોય એવા નેવા રહેવું પણ શરણે રહેવું એ કંઈ આશ્રયની નિશાની નથી આપણા દોષો એવા નેવા રહે આપણી ભૂલો એમનેમ થયા જ કરે ટેવ પડી જાય આપણે આશરે બેઠા છીએ ને પતિવ્રતા નારી હોય પોતાના પતિને શરણે એને મારે ફેરા ફરી બરાબર એને શરણે આવી સર્વસ્વ એને સમર્પણ કરી દીધું પછી ક્યાંક તાલીઓ દેતી ફરે અને હિહિ હા હા કરતી ફરે તેનો ધણી રાજી થાય શરણાગતિની એ પણ નિશાની છે રામાનુજાચાર્યજી મહારાજે આશરાનું આશરાના છ અંગો બતાવ્યા કયા આનુકૂલસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિતિ વિશ્વાસો ગોપ્તૃત્વવર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ આ છ અંગો છે આનુકૂલસ્ય સંકલ્પ શરણરૂપ શ્રીહરિને જેમ સુખ થાય એમ એમની મરજીમાં અનુકૂળ થઈને રહેવું એવો પાકો ઠેરાવ કરવો એ પહેલામાં પહેલો અંગ છે આનુકૂલસ્ય વર્જનમ ભગવાનને અનુકૂળ રહેવું એને શું ગમે છે એમ કરવું એની મરજીમાં રહેવું મેલી ગમતું નિજ મનનું કરે ગમતું ગોવિંદ તણું જેમ વાળે એમ વળે વળી મૂકી મમત આપણું આ શરણાગતિ પરણી એટલે ગમે તેમ કરે હવે તારા ઘરમાં આવી છું હવે તારે જ પેટ ભરવાનું પેટ તો પેલો ભરશે એમાં બે મત નથી જે માગીશ તે દેહે પણ ધણી રાજી નહીં થાય કારણ કે તું ધણીની મરજી વિરુદ્ધ તાલીઓ દેતી ફરે છે પરપુરુષની સાથે હાસ્ય વિનોદ કરે છે જે તારા ધણીને નથી ગમતું એવું તો આચરણ કરીશ તો ધણી રાજી નહીં થાય અને બહુ ખીચશે ને તો ધક્કો મારીને ગેટ આઉટ શું કરી દે કરી જ દે ને તમે જો પરણી સ્ત્રી પતિવ્રતાને દ્રષ્ટાંત વચનામૃતમાં બહુ જ આપ્યા છે પતિને વરી ઘરમાં આવી ગઈ બધી જવાબદારી પછી ધણીની માંદી પડે કે પછી કંઈક ઘરમાં ખૂટે કે કંઈક એને જોઈતું હોય બધું એ લઈ આપે પણ પતિનો આશરો મૂકીને પરણી ગયાલો પણ પતિની મરજીને મૂકીને ગમે ત્યાં તાલીઓ દેતી ફરે પરપુરુષની સાથે એ વિહાર કરતી હોય રખડતી હોય તો પછી તો આ એક ધણી મૂકી દે પહેલાંને જ કાંઈ હોય જ નહીં જેની આરે ફરે એને તો એનો સ્વાર્થ હોય એને કાંઈ એની પડી હોય જેનો કોઈ ધણી નહીં માંદી પડે એની દબા કોણ કરે એનું રક્ષણ કોણ કરે જેને માથેથી ધણીનું છત્ર વયું ગયું એ છત્ર શું એની આજ્ઞાથી વિરુદ્ધ કામ કર્યું છત્ર ગયું પ્રતિકૂળ વર્તી અનુકૂળ ન રહી પ્રાતિકૂલસ્ય વર્જનમ બીજું પાછું શરણાગતિનું બીજું અંગ આ છે શું પ્રભુને જે નથી ગમતું એ બધું શરણાગતને છોડી દેવું તેમણે જે જે કરવાની ના પાડી છે તે ન જ કરવું જો એ પ્રમાણે ના કરે ધણીને નથી ગમતું એ પ્રમાણે ના કરે
તો ત્રીજું અંગ તરત ઓટોમેટિક ફિટ થઈ જાય, રક્ષિષ્યતિ વિશ્વાસ. એનો ધણીનું રક્ષણ કરે જ અને આજ્ઞા પાળે ને, પોતાના ધણીને રાજી કરે ને, ત્યારે હૈયામાં હા પડી જાય કે મારું આ રક્ષણ કરશે જ. જોજો તમે, આ દુનિયામાં એ રીત છે, ગમે એવો હોય ને, શરણે હોય ને, ત્યારે એનું બધું રક્ષણી કરે, ગમે એવો ભલે માથા ભારે ભારાડી હોય પણ એનો સેવક છે. દુનિયામાં રાક્ષસ વૃત્તિના લોકો હોય છે પણ એનો જે દાસ થઈને રહેતો હોય ને, એનું ખાવાનું પીવાનું બીજું ત્રીજું કાંઈ પણ ભય બીજો એ બધું આની આ બધું સોલ્યુશન કરે. એને જોઈતું હોય કાંઈ કંઈ પણ તકલીફ પડે, કારણ કે એને પણ છે આ મારો છે, ગમે ત્યારે મારી પાસે વફાદાર થઈને ઊભો છે. હું કહું એમ બોલ્યો બોલ એ ઝીલે છે, એ પ્રમાણ કરે છે. તો આ તો ભગવાન છે ભાઈ, આ તો કંઈ દુનિયાના ધણી જેવા થોડા ધણી છે, આ તો ધણીનોય ધણી છે, ઈશ્વરનો ઈશ્વર છે, ભગવાનનોય ભગવાન છે. ઓ એનો કોણ ભગવાન, આ તો ધણીનો કોણ ધણી. તો આવા મોટા ભગવાન કે છે, સ્વામી કે છે, એની આજ્ઞા માનવી મન નરને કરવા સર્વે સાધન. બધાય સાધન કરવા, કારણ કે એના ધણીને એ ગમે છે. પતિવ્રતા નારી ઉપવાસો કરે, પતિવ્રતા નારી વ્રત કરે પોતાના ધણી માટે, એને રાજી કરવા, એના રક્ષણ માટે, એના લાંબા આયુષ્ય માટે. બધું કોના માટે જે કંઈ કરે, કોના માટે કરે, એના ધણી માટે કરે. શરીર શણગાર એ બધું સાધનો છે, એ શણગાર છે બરાબર, એ શણગારે સોળે શણગાર સજે કોના માટે, એને ધણીને ખુશ કરવા માટે કરે. એમાં બધા શણગારો છે, સાધનો છે, એ જોઈ એનો ધણી એને એના ઉપર પ્રસન્ન થાય, જોઈને રાજી થાય. એટલે કે છે આગળ કીધું, હવે સાધન તો તુંબડા અને સાધન તો લાકડા કાસ્ટ, સાધન તો તૃણ જેવા, એનાથી કાંઈ દરિયો તરાય એમ કીધું. પણ હું અહીંયા તરત વાત સ્વામી ફેરવી નાખી, એટલે કીધું મહારાજે પણ વચનામૃતમાં કીધું કે ભાઈ અમે આટલી બધી મહિમાની વાત, શરણાગતિની આશરાની વાત બહુ ભાર દઈને કરીએ છીએ, એનો અર્થ એ નથી. ઉપાસનાની વાત એટલી કડકથી કરીએ છીએ, કહેતા અમે એટલો ભાર આપીને કરીએ છીએ, તો એનો અર્થ એ નથી કે ધર્મ નિયમને મોળા પાડી દેવા, સાધનો ન કરવા, એવું નથી, એનો અર્થ એ નથી. સાધન તો શ્રીહરિ એના જોઈને રાજી થાય, એટલા માટે સાધન તો અવશ્ય પોતાની સામર્થ્ય પ્રમાણે કરવા જ જોઈએ. કારણ કે ધણીને ગમે છે, તમે જો નાનપણમાં નીલકંઠવરની ઘરનો ત્યાગ કરીને કેવું તપ કર્યું, કારણ કે મહારાજે વચનાવર્તમાં કીધું અમારું તો તપનું અંગ, કેવું, ત્યાગ ને વૈરાગ્યની અમારી છટા. વચનામૃતમાં વડતાલનું વચનામૃત છે, શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ મોટા મોટા રાજા મહારાજાઓને તમે જો સત્સંગ કરાવીએ ને તો સત્સંગમાં સમાસ બહુ થાય. રાજા મહારાજાઓને આપણે ભગત કરીએ ને, એના દરબારમાં જઈએ, વાતો કરીએ ને, ચમત્કાર કરીએ ને, શું કરીએ, પ્રતાપ દેખાડીએ ને મહારાજ, તો સત્સંગમાં સમાસ બહુ થાય. બીજા તો ઓટોમેટિક આવી જાય કે આટલા મોટા ગાયકવાડ સરકાર જેવા મોટા રાજા મહારાજાઓ મહારાજના શરણે એના ભગત થઈ ગયા, તો ભાઈ આપણે કોણ, પ્રજા બધી થઈ જાય એની, લો એને માનતા હોય બધાય ભગત થઈ જાય. મહારાજ કે રાજા મહારાજાઓને બહુ પરચા પૂરીએ ને ચમત્કાર દેખાડીએ અને કરાવીએ ને, તો એ એ આપણને શું દે, ખબર, ધન દે, દોલત દે, થોડી જમીન દે, કા રાજપાટ દે, અને અમારે એની લાલસા છે જ નહીં, અમારે એ જોઈતું નથી. એને ધન દોલત, એને તો રાજપાટ સત્તા એનો કેફ હોય, અને અમારે તો ત્યાગ વૈરાગની છટા છે ભાઈ, કોઈ કોઈને નમી દે એવું નથી. અમારે તો ત્યાગ વૈરાગ ભક્તિની છટા, અમારે એને શું કરવું. અમે તો આંખ બંધ કરીને વૃત્તિ પાછી વાળીએ, ભગવાનના સ્વરૂપમાં જોડીએ, તો અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેળું કરીએ ને, તો એના એક રોમ જેટલું ન થાય એટલું સુખ અમને આવે છે. એને રાજપાટ સત્તા દુનિયા ધન દોલત પદાર્થ શું કરે, શું કરે,
આવી તો ભગવાનની છટા હતી. સાધનો ભગવાન સ્વયં પોતે, ત્યાગ વૈરાગ્ય જ્ઞાન ભક્તિ વ્રત ઉપવાસ આ બધું જ કરતા હતા, બધાય નિયમો પાળતા. પાછા હો ઘર છોડ્યા પછી હનુમાનજી મળ્યા પહેલી વાર, બધા સમાચાર આપ્યા અયોધ્યાના, બહુ રડે તમારા વિના, આંખો હોજી ગઈ છે, ખાતા પીતા નથી, ભૂખ્યા ને તરસ્યા રહે છે, માટે પાછા આવો. નીલકંઠરણી કહે એવી વાત કરશો ને તો અમે તમને પછી ફરી નહીં બોલાવીએ, કામ પડશે ને ત્યારે નહીં બોલાવીએ, માટે એ વાત ન કરતા. અમે હવે ત્યાગ લીધો છે, ત્યાગ માટે એમાં વિઘ્ન આવે એવી વાતો હવે સંબંધીઓની કરશો નહીં, અમારું કોઈ છે જ નહીં, અમે આત્મારામ. લ્યો જાવે ને સમજાવી દેજો જે સમજાવું એને, માટે એ વાત ન કરતા. આવે જો કેવો વૈરાગ, ભાર નામે રૂમાલ અમે નહોતા રાખતા. ભગવાન કે ભગવાનને ગમતું હતું, અને ખાસ તો વચનામૃત કારિણીના 12માં કીધું કે ત્યાગીએ તો તપે કરીને ભગવાનને રાજી કરવા લો. શું કીધું? આ ગુરુજી કરે છે આટલું તપ કરે વ્રત કરે કેટલા વર્ષોથી, બહુ નાની ઉંમરથી, વર્ષો વર્ષ તો એ સતત વિચરણ, છતાંય સાધનો આ બધું તપ છે, ત્યાગ છે, જ્ઞાન છે, વૈરાગ ધર્મ નિયમ છે, બધું અણી શુદ્ધ રાખે છે. શું કરવા? એ તો મહારાજની હાળે મહારાજના મોકલેલા છે. એ કંઈ પોતાના માટે કરે છે કે ભાઈ આટલી મારી ખામી છે, આટલી મારી ખોટ છે, આટલું મારે પ્રાયશ્ચિત કરવાનું છે, આટલા જન્મના કર્મ બાળવાના, એટલે સારું કરે છે? એ તો ધામમાંથી ભગવાને મોકલેલા છે આપણા કલ્યાણ માટે. એને હું હજી તો આ ભવસાગર તરવાનો છે, હજી આટલા આટલા અંતઃશત્રુને જીતવાનો, એવું કાંઈ છે? દુનિયાથી આવેલા એ શું કરવા કરે છે? કોના માટે? પોતાના જીવનું કલ્યાણ કરવા માટે. કલ્યાણ તો થઈ ગયું છે કેદુનું, એ તો ત્યાંથી આવેલા છે. પણ એ ભગવાનને ગમે છે, એનાથી મહારાજ જોઈને રાજી થાય છે, એટલે એને રાજી કરવા માટે કરે છે. એટલે કે છે, નરને કરવા સર્વે સાધન, હરિની આજ્ઞા માનવી મન, એમાં કાંઈ ફેર ન પાળવો જન, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્ન. એનાથી ધણી આપણા માલિક આપણા પુરુષોત્તમ નાથ એ રાજી થાય છે, એને ગમે છે. એટલા માટે સાધન તો કરવા જ જોઈએ. એવો અર્થ નથી ધર્મ નિયમ નેવે મૂકી દો, શરણે આવી જાઓ, જેમ કરો એમ કરે. કેટલા દી રાખે પેલો શરણે, એની મરજીથી વિરુદ્ધ કરે, કેટલા દી એમને સાચવે, પછી કે હવે ઉપડો ભાઈ, હવે ભારરૂપ છો તમે તો, આ તો શરણે, આ તો કેવું પગે પડવાનું હતું તો માથે પડ્યો, શું કર્યું, શું થયું? હા, પગે પડવાનું હતું ને પડ્યો ક્યાં? હવે શું થાય બોલો, ધણી શું થાય, ચલો માથું દુખાડે ના તો. એટલે કે એવું ન કરવું, પોતાના ધણી પોતાના જેને શરણે ગયા છે એવા શરણરૂપ શ્રીહરિ એની મરજીમાં રહેવું, અને એને રાજી કરવા માટે સાધન કરવા, પ્રસન્ન કરવા મહાપ્રભુને રહેવું આજ્ઞા અનુસાર. જે જે જેના ધર્મ તે પાળવા કરી પ્યાર, જેના જે ધર્મ કયા છે એને આજ્ઞા કરી છે તમારે આમ રહેવું. શિક્ષાપત્રી કેવી લખી, કોઈને છોડ્યા નહીં, ત્યાગીને ગ્રહીને આચાર્યને બ્રહ્મચારીને વિધવાને બધાને. તમે જો જેનો જેનો ધણી ઉપરથી છત્ર વયું જાય બરાબર ન હોય તો એને 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 પોતાની જીવન કેટલું ભયરૂપ થઈ જાય. બહાર નીકળાય, ચારેય બાજુ રાક્ષસો ઊભા હોય, કુંભકર્ણો ને મોટા રાવણો ને તમે જો દુર્યોધનો ને દુશાસનો ઊભા હોય, એની નજર બૂરી નાખે, આની હું સેફટી? પણ ધણીને શરણે બેહે તો. એટલે કીધું જે વિધવા હોય એમણે પણ જ્યારે પોતાનો પતિ ના હોય તો પ્રભુને પોતાના પતિ જાણીને પતિવ્રતાની ટેક રાખીને ભક્તિ કરવી, અને પોતાના શરીરને સંયમમાં રાખવું, સાધન કરવા, વ્રત ઉપવાસ કરવા, અને શરીરને ક્ષીણ કરવું, જેનાથી પેલા રાક્ષસો બધા આવે નહીં, એને ભય લાગે નહીં, ભગવાન એની રક્ષા કરે, એને ગમતું કરે, એટલે ભગવાન એમના ધર્મની
રક્ષા. એટલે દરેક માટે બોર્ડર બનાવી, આપણી સેફટી માટે છે. અને ભગવાને જોઈને રાજી થાય, આહા મારી આજ્ઞા પાળે છે, તો ભગવાન એનાથી ક્ષણ માત્ર દૂર ન જાય. એવો નાના મોટા ભય તો હા દેશકાળ લાગે. હરિબળ ગીતાનો અર્થ એવો નથી કે હરિના બળ ઉપર જ જીવું કાંઈ કરવું જ નહીં. હરિબળ ગીતાનો અર્થ એવો નથી. હરિબળ ગીતાનો અર્થ એવો છે હરિનું બળ રાખવું. કંઈક એવા દેશકાળ આવી જાય, કંઈક તકલીફ થઈ જાય, ક્યારેક કામ ક્રોધાદિક જો કંટ્રોલમાં ન રહે એવું વાતાવરણ મળે, આ તો ભાઈ બધે ફરવાનું થાય, બધે જવાનું થાય, ક્યારેક કંઈક જો આપણી ઇન્દ્રિયો આપણને છેતરી જાય, અંતકરણ છેતરી જાય, મન આપણું ચલાયમાન થઈ જાય, ત્યારે પાછો પસ્તાવો થાય. અને શાસ્ત્રમાં જે બતાવ્યું છે, ધર્મામૃત છે, નિષ્કામ શુદ્ધિ છે, બીજા જે ધર્મગ્રંથો, સત્સંગી જીવન આદિ ગ્રંથો છે, એમાં લખેલું પ્રાયશ્ચિત એ પ્રમાણે કરે અને ચોખ્ખો થઈને પાછો હરિએ બતાવેલો માર્ગ ત્યાં ચડી જાય, પડ્યો ન રહે એમનેમ, એટલે હરિબળ ગીતા છે. એનું બળ રાખવું, કારણ કે એ બધું માફ કરે છે ભૂલમાં થાય તો, એના માટે હરિબળ ગીતા છે. એવું ના માની લેવું કે હવે ઉતરી ગયો ને મારો મોક્ષ બગડી ગયો, તો નરકનો અધિકારી, હવે તો હું ભટકવાનો, હવે તો મારું કાંઈ નહીં, પતી ગયું મારું, એમ કરીને હરેરી ન જાય, હિંમત હારી ન જાય, એટલા માટે હરિબળ ગીતા છે. પણ જાણી જોઈને આજ્ઞા લોપવા માટે કંઈ હરિબળ ગીતાને ત્યારે આશરે ગયા, એટલે તાગળ ધીનના મજા ખાઈ પીને લહેર કરો, મજા કરો, જેમ ફાવે એમ કરો, અનિતિ કરો, કારણ કે આપણે તો ભગત છીએ, આપણને તો કાંઈ લાગે જ નહીં. અગ્નિને ઉદય લાગે, આપણે અગ્નિરૂપ થઈ ગયા, આપણને ઉદય લાગે જ નહીં. આમ બ્રહ્માસ્મી, નહીં નાવાનું, નહીં ધોવાનું. પેલા ગુરુ ગયા હતા ભગતને ઘેરે, ખરેખરો મહિમાવાળો શિષ્ય, ગુરુ આવ્યા, ગુરુ આવ્યા, બે ચાર પ્રકારના ભોજન બનાવ્યા, દૂધપાક ને ભજીયા તેડ્યા બરાબર, ગોટા બટેટાવાળા, ગુરુને સુગંધ આવીને આવી મજા, ઘણા દિવસથી ખાધા નહોતા ગોટા, પાટલો ઢાળી તૈયારી કરી, ગુરુ પાસે શિષ્ય આવ્યો, ગુરુ મહારાજ સ્નાન કરી લો, ચાલો હવે જમવાનું ભોજન તૈયાર થઈ ગયું છે. ગુરુ કે ક્યા બાત કરતા હૈ બચ્ચા, તું હમકો નહીં જાનતા હૈ, હમ બ્રહ્મ હૈ, હમ તો જ્ઞાન ગંગા મેં સ્નાન કરતે હૈ, એસે વેસે પાણી બાની મેં નહીં. શું કીધું? જ્ઞાન ગંગા મેં સ્નાન કરતે હૈ. ચલ કહાં હૈ ભોજન, બિહાડ દીધા. બોલો ગુરુ બે ગયા, શિષ્યને થોડી વાર તો થયું, આડો આ કંઈક ખોટું તો થાય છે, કાંઈ વાંધો નહીં, ભજીયા ખવડાયા બરાબર, આગ્રહ કરી કરીને હવે ગળા સુધી. હા પછી ઉપર મેડી ઉપર ઉતારા કરાવ્યા, ગાડલું નાખી દીધું, સુઈ જાઓ ગુરુ બે કલાક. બે કલાક ઊંઘાવે, ભજીયા હાથે એક ના ખાધા હોય એ પાંચ દસ પંદર મિનિટ દો કલાક થયો ને ગુરુ બેઠા થયા. પણ ભગતે શું કર્યું, બહારથી દરવાજો બંધ કરીને ભોગળીઓ માર દીધેલો, બારી બારી બધું બંધ કરીને, અંદર કંઈ પાણી બાણીનું માટલું મૂકેલું નહીં. ગુરુ જાગ્યા કે પેલું તેલવાળું ખાધેલું ને તો તરસ લાગી, શોષ મીંડો પડવા ને ઊભા થયા, નજર નાખી પાણી ક્યાંય નહીં, બારણું ખોલીને બહાર આવવા જાય ત્યાં તો બહાર તો મારી દો ટાવટો આઉટોકરા જેવું. બૂમ મીડા પાડવા, ભગતરાજ, ઓ ભગતરાજ. ભગતરાજ ઓકારો દે, હા ભગતરાજ તો નીચે જ બેઠા હતા રાહ જોઈને, હમણાં ગુરુ જાગવાના જ છે, ક્યાં જવાના. અરે કામ મર ગયા કે, દરવાજા ખોલ, પ્યાસ લગી હે. ગુરુ શિષ્ય કે જા બરાબર છે, લાગવા દો લાગવા દો. અરે મર જાઉંગા, શોષ પડ રહા હે, ગલા સુખ રહા હે, જલ્દી દરવાજા ખોલ. બહુ બૂમો પાડી પછી શિષ્યને દયા આવી, લે જવા દે એમ બારી ખોલીને સહેજો. કેમ ગુરુ બરાડા પાડો છો? તારે કહે છે કે આવું બારણ બંધ કરી દીધું ને પાણી બાણી કાંઈ મૂક્યું નથી, આ કેટલી તરસ લાગી, મરી જઈશ હમણાં, લાય પાણી જલ્દી. ત્યારે કે ગુરુ મહારાજ, જ્ઞાન ગંગા મેં સ્નાન કરતે હો તો પાણી ક્યો નહીં પીતે હો? નાવા ધોવાનું બધું પડતું મૂકી દીધું, પવિત્રતા બધું સોળે બોળે, શુદ્ધિ અશુદ્ધિ બધું કાંઈ હરખું બધું. કાં પેલા નહોતા, પેલા આંબાવાળિયામાં ડબલે બેઠો,
આંબાના માલિક આવીને આમ કેરી ઉપર જોઈને એક પથ્થરો માર્યો ને તોડી, માલિક આવી ગયો. ગુરુએ બ્રહ્મ વિદ્યા ભણાવીને મોકલેલો, સબ બ્રહ્મ, આને થયું કેરી બ્રહ્મ, મેં ભી બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ કો ખાઈશ મેં ક્યાં. પણ માલિકને પૂછવું જ જોઈએ હવે હું બધું. બે ચાર એવા અબોડીને માર્યા ને બૈડામાં, બૂમા બૂમ કરતો આવ્યો ગુરુ પાસે, તમે બ્રહ્મ જ્ઞાન કેવું શીખવાડો, અમારો બૈડો તોડી નાખ્યો. કાં તો કે કેરી બ્રહ્મ, વાડી બી બ્રહ્મ, ખાને વાલા ભી બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ કો ખાતા હૈ ઉસમે ક્યા, સબ બ્રહ્મ. ગુરુ કે બ્રહ્મ વિદ્યા તું થોડીક અધૂરી ભણ્યો છો કે, હે, વાળી બ્રહ્મ તો વાળી વાળો બ્રહ્મ, વાળીના વાળાના હાથમાં લાકડી એ બ્રહ્મ, તારો વાહો બ્રહ્મ, લાકડી બ્રહ્મ. તો બ્રહ્મ બ્રહ્મને મારે એમાં તને વાંધો એવું છે? બ્રહ્મ બ્રહ્મને ખાય એમાં કાંઈ વાંધો નથી, તો બ્રહ્મ બ્રહ્મને મારે ત્યાં પાછો પડ્યો. એટલે કે છે એમ માનીને ધર્મ નિયમને તોડવાની, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ કરવું નહીં, પ્રસન્ન કરવા, મહાપ્રભુને રહેવું આજ્ઞા અનુસાર, જે જે જેના ધર્મ કયા છે પાળવા કરી પ્યાર, ધર્મે રાજી ધર્મના સુધ, ધર્મ સાધુનો શણગાર, ધર્મધારી સૌ રહ્યા ચાર વર્ણમ ચાર આશ્રમ. હા, પેલાની જિંદગી અંધારામાં ગઈ, બહુ પાપ કર્યા, ખોટું કર્યું, ભૂલો કરી, બધું કર્યું, પણ એકવાર શરણે આવ્યા, કાળમાં આ પાપ કર્મ યમદત ભયાદહમ, સંતના શરણે આવ્યો ને સંતે વર્તમાન ધરાવ્યા, પાણી મુકાયું, ભગવાનનો શરણાગત કર્યો, આજથી ભગવાનનો હુકમ તારા ઉપર ચાલશે અને ભગવાનની મરજીથી વિરુદ્ધ કાંઈ આચરણ કરવું નહીં, એમ કરી સંતો પાંચ વર્તમાન આપે. દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં ને કોઈને વટલાવવાય નહીં, આ પાંચ રાખજો, ભગવાન તમારું રક્ષણ કરશે, એમ કરીને વર્તમાન ધરાવે. કંઈ એમ નહીં જેમ ફાવ એમ કરજો, લ્યો આ ગાળીઓ નાખ્યો. એ તો ગાળીઓ કહેવાય, પછી ડેરો કહેવાય, ડેરો તો એ ડેરો શું થાય, બેને ગાંડી થઈ હોય ને ડેરો નાખે ગળામાં, પછી બે ભાગવા જાય તો શું થાય, પોતાના ટાટિયામાં આવે સીધું, કોને વાગે? જે ડાળ ઉપર બેઠો હોય એ ડાળ ઉપર કુવાળો હકાલે, એ ડાળ કાપે, શું થાય, કોને વાગે? એ એને જ વાગે ને, સૂરજ હામી ફાટ નાખે તો એ કોના માથે પડે? આવું છે. જોબન પગીને વર્તમાન ધરાવ્યા મુક્તાનંદ સ્વામીએ ભગત કર્યો ને ભગવાનને શરણે કર્યા, પાંચ વર્તમાન આપ્યા, પછી નિયમ એમને સારધાર પાડ્યા તો ભગવાન રાજી થયા. એના ઘરમાં રિયા ઘર કરીને આજ પણ બેઠા હરિકૃષ્ણ મહારાજ. એક દિવસ જોબન પગી જો ભગત થઈ ગયા, શરણે આવી ગયા, હવે હું એને ભગવાનને શરણે આવ્યા, હવે ગમે એમ કરે તો એને શું વાંધો, એવો અર્થ નથી. જોબન પગી એક દિવસ કંઈક કામકાજે બહાર ગયા, પૂજા કંઈક ભૂલી ગયા કે એને થયું કે હાંજે ભાઈ આવીશ પાછો, ભાઈ પૂજા લઈને જવાનું શું કામ, ગયા તો ખરા પણ કામ પત્યું નહીં. એક દી થયો, બે દી થયા, ત્રણ દી થયા, તમે વિચાર કરો હવે પૂજા કર્યા વગર શું થાય. એને પાછું નિયમ સંતોએ આપેલું, મહારાજે આપેલું, પૂજા કર્યા વગર પાણી ન પીવું. ત્રણ ત્રણ દિવસ થયા પૂજા નહોતી નહોતા લઈ ગયા, એને ત્યાં હાંજે આવી જઈશ, પણ એમ કહેવાય ત્રણ દી ખાધું નહીં પીધું નહીં, બોલો ના, પૂજા કર્યા વગર પાણી ન પીવાય. પેલા કા આપણે બોચાસણના કાશીદાસના, કાશીદાસના દીકરા, અને આ કાશીદાસ જ પોતે હરિભગત હતા, કંઈક કંઈક અંગ્રેજ કંઈક એ વખતની ગવર્મેન્ટ તો અંગ્રેજ સરકારને હતું ને એ વખતે, ત્યાં થાણું અને ત્યાં એને કંઈક આ લોકોએ બીજા એના દ્વેષી લોકોએ સામે પેલા હોય ને વિરોધીઓ, એને કંઈક કાન બબરણી કરી અને વગર વાંકે જેલમાં પૂર્યા, જેલમાં પૂર્યા હવે, પણ ન્યા ખાય નહીં પીવે નહીં, કારણ કે ન્યા નવાય નહીં ધોવાય નહીં અને નાય નહીં ધોવે નહીં, ત્યાં સુધી પૂજાપાઠ થાય નહીં, પૂજાપાઠ કરે નહીં, ત્યાં સુધી પાણી પીવે નહીં. એક દી થયો, બે દી થયા, બોલો, ખાય નહીં પીવે નહીં કાંઈ નહીં, ત્યારે પહેલાં લોકોને હળેડાટી ઉપડી ગઈ, આવડો ખાધા પીધા વગર આમડમ રહે છે ને અખંડ ભજન કરે છે, કાંઈ બીજી ચિંતા નથી કાંઈ, કે મારો નિયમ છે પૂજા કર્યા વગર પાણી ના મૂકો, તો ભગવાન ત્યાં છે કાયવા, બોલો, રક્ષા કરીને બહાર કાઢ્યા.
જે ધર્મ નિયમ રાખે છે, ભગવાનની મરજી મારે છે, ભગવાન એનું રક્ષણ કરે છે, એનું રક્ષણ, એના ઉપર રાજી થાય છે. પછી તો આપણે આચારને વિચારને પ્રાયશ્ચિતને બધું દેશકાળ પ્રમાણે જો કરી નાખીએ તો હવે અર્થના અનર્થ કરે. હવે તો દેશકાળ, એટલે ભલા દેશકાળ તો પહેલાં ખરાબ થતા, હવે તો હારા થયા મુના. પહેલાં તો રાજા મહારાજાઓ ડુંગળી લણ ન ખાય તો જેલમાં પૂરી દેતા ને ગામ છોડાવતા ને કંઈક વાના કરતા ને હે ધમાલ ધમાલ, કોઈ કોઈનું રક્ષણ રક્ષક હતા એ બધા ભક્ષક હતા. આવી પરિસ્થિતિઓમાં પણ જીવા જોશીએ ધર્મ નિયમની ટેક રાખી હો છોડી કે હવે ભગવાન દેશકાળ છે, હાલો ભગવાને કીધું, હાલો આ બધું સંકટમાં છે, આવડવા મારશે ને આમ કરશે ને તેમ કરશે ને લૂંટી લે ને ઘરબાર વગરના કરી દે તો આપણે હાલો ડુંગળી લણ ખાઈ લો ને એક દાડો હું ફેર પડવાનો છે, તો એનો ધણી રાજી થાય, પછી એને રક્ષણ કરવા આવે. બધું કર્યું, ગામ મૂકી દીધું, રાજા કે ગામ છોડવું પડશે તો ગામ કુરબાન, પહેરેલ કપડે નીકળી ગયા, બોલો ગઢડે આવી ગયા, તો મહારાજે શું કર્યું, પેલા કરતા સારું કરી દીધું, સેફટીમાં મૂકી દીધા, કેવા ભગતના જોગમાં મૂકી દીધા, કેવા પૂજાયા ને મનાયા. તમે જોવો નાજા જોગ્યા હતા, રાજાએ કીધું કે ભાઈ ગાળ બોલવી પડશે, આ ફાગ બોલવી પડશે, હોળીનો દિવસ છે, અહીં રિવાજ છે, તારે જ બોલવાની છે. આ કે ભાઈ એ નહીં બને, મારા સ્વામિનારાયણની આજ્ઞા છે, મારો આશ્રિત કોઈ દી ભૂંડી વાણી બોલે નહીં. તો કે ટાટીએ તોડ નાખીશ, આ ઢીચણ ભાંગી દઈશ, જો હવાર સુધીમાં તારો સ્વામિનારાયણ નહીં આવે તો ઢીચણ ભાંગીને જેલમાં નાખી દઈશ, જિંદગીભરનો અપંગ કરી દઈશ. અરે થાય એ કરી લે, બાકી જે મુખે પાંચાયવા એ મુખે કોલસા પથરા તો નહીં જ ચવાય. જેલમાં પૂરી દીધા પણ એકના બે ન થયા, બોલો તો શું એનું બગડ્યું ભાઈ, શું બગડ્યું? આપણે ઘણીવાર ક્ષણિક સુખ માટે, ક્ષણિક પદાર્થો માટે આ દુનિયાના હાવ તુચ્છ વસ્તુ કે તુચ્છ સુખ માટે આપણે મોટી ભગવાનની આજ્ઞા લોપી નાખીએ. લગ્નમાં ગયા એક પેલાને, હવે ઈવડો એ કાંઈ ને, તારે ઘેરે કાંઈ તકલીફ પડે તારે લાંબો નથી થતો, તને કાંઈ હેલ્પ આ દુનિયામાં બધાય નાણાં વગરના નાથિયા નાણે નાથા લાલ, કંઈક તમારી પાસે આવ્યો હતો કે ચા પીવા આવજો ને ઘેરે, હમણાં ઘણા દિવસથી કંઈ જમવા આવ્યા નથી આપણે ઘેરે, પણ જો તમે હમણાં રોડ ઉપર આવી ગયા હો આમ હામાં મળે ને હાવ નજીકનો હોય ને તો એ કે લે કોણ ભાઈ તમે, તમારું નામ શું, હું તમને ઓળખતો નથી, લે મોઢું ફેરવી દે, તમે હારા છો એટલે કે આવજો ને આપણે પાર્ટી રાખી છે. અહીંયા પાર્ટીમાં ગયા, હવે આ બધું ત્યાં તો આ ડુંગળી લહણ ને ખાવાનું ને પીવાનું ને, હવે તમે કેવી રીતે ફેશનો નહીં થઈ ગઈ, આ બધી ફેશનો થઈ ગઈ. દેશી દારૂ ના રાખો તો કે તમે દેશીના દેશી છો, લો દેશી દારૂ પીવડાવો એટલે તમે વિદેશી, અને તમે કાંઈ ન રાખો તો દેશીના દેશી છો તમે, તો હાવ આવા ના વારિયા સુધરા જ નહીં તમે. લ્યો હવે દારૂ પાય મીટ ખાય જે આપે તે ખાઈ લે તો તમે સુધરેલા કહેવા, લો આવું છે ગયું હવે અત્યારે, બોલો આવડો આ જાય. એને સારું લગાડવા માટે, એને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા ધળ દઈને લોપી નાખે અને ખાઈ લે પી લે, ભગવાન એનું શું રક્ષણ કરે? નહીં આવે એમ. ગુરુજી એક વાત કહે છે ને બોટાદની, તે એક જ ભગત ગામમાં આવો, શિરવાણિયા કે કંઈક ખસબગડ એવું કંઈક નામ છે બોટાદની બાજુમાં, તો એવું કીધું એ એક જ ભગત ગામમાં, હવે આખી નાયત વિરોધમાં, આ સ્વર્ણનો ભગત એ તિલક ચાંદલો અને કંઠીને ભૂસી નાખ્યા બધું, તો તારે તે તારા છોકરાની જાનમાં અમે આવીએ નત્ર નહીં કે લો. હા ગુરુજી હતા ત્યાં હાજર કથા કરવા ગયેલા એ વખતે, તો આ ભગત બિચારો મૂંઝાણો કે હવે આ છોકરાને પરિણામો છે અને આ બધું લગ્ન લેવાઈ ગયા છે, તારીખો બધી પડી ગઈ છે અને આ નાયતવાળા કોઈ તૈયાર નથી કે તમે ભગત મટી જાઓ, આ બધું કંઠી બંઠી કાઢી નાખો કે તો તમારી જાનમાં અમે આવીએ. ગુરુજી કે આપણે હાલો કથામાં અહીં હરિભક્તો આવ્યા છે ને વાત કરી કે ભાઈ આ ભગતના છોકરાને પરિણામો આપણે જવાનું, તે બસો ભરીને ગયા, બોલો હરિભક્તો, તે હારામ હારું હાથ ઘરેણું થયું, બોલો હાથ ઘરેણામાં સમજો ને. હા પહેલાં તો ચાંદલામાં 25 રૂપિયા ને 50 રૂપિયા, આ તો 2 રૂપિયા લો તારે,
છોકરો લીલા લે રે પરણાવી દીધો ધામ ધૂમથી, અને એવું શોભ્યું એવું શોભ્યું તે બધાયના મોટા થઈ ગયા ઉતરેલ રીંગણા જેવા ગામના લોકોના. માળે આને તો જબરા જબરું કર્યું, તે પહેલાં સામે પક્ષવાળા તો એ રાજી થઈ ગયા. બોલો ત્યારું કહો, જાન તો બધી બહુ જોઈ પણ આવી દિવ્ય જાન, આ તો સ્વામિનારાયણની જાન. આજ્ઞા પાળી શરણાગત જીવ ભગવાનની મરજી પ્રમાણે રહ્યા તો એનું તો સુધર્યું જ, ભગવાન એની રક્ષા કરે છે. અભયસિંહ બાપુ હતા, કેવા પાપ કર્યા હતા, કેવા પાપ, એનું આખ્યાન ગુરુજી કથા કરે છે. તમે જો ક્યાંય બાકી હતું પણ ગોપાળાનંદ સ્વામીને શરણે આવ્યા અને કંઠી પહેરી અને બધું છોડ્યું, શરણાગત થયા. અને એક દિવસ પોતાના જ ભાયા તેવા વિભાજામ જામનગરના એ રાજા એના પ્રસંગમાં ગયેલા. આપણે એ કથા જાણીએ છીએ કે એમાં દારૂની પ્યાલી આવી ઠેલી દીધી. હો પેલો નોકર કે બાપુ આ તો મારા હાથે નહીં લે. વિભાજામ કે છે હું આપું જ, મારા હાથે, મારો મિત્ર છે બાળપણનો સખો, ના નહીં પાડે, લે લે હું આપું છું. ત્યારે કે બાપુ એ નહીં બને, આ મોટા જીભ ઉપર એક દારૂનું ટીપું સુધા નહીં પહોંચે, એ નહીં બને. અરે ભરસભામાં આટલા બધા રાજા મહારાજાઓ દરબારોની વચ્ચે મારું અપમાન, મારો હાથ ઠેલે તને શરમ આવે છે? આપણી કેટલા વર્ષોની ભાઈ બંધાઈ પાણી ફેરવવા બેઠો છો? તારે કે બહુ આગ્રહ હોય ને આમ કટાર કાઢ્યો કટાર. જામ સાહેબ કે મારા દરબારમાં મારા આમંત્રણને માન આપી તું મારી પાસે સામે ઊભો છો અને તું મારી સામે કટાર કાઢે? તારે કે આ કટાર તમને મારવા નહીં બાપુ, તમારા હાથમાં હોપવા, લ્યો આ છાતીમાં મારા કાણું પાડો, ત્યાંથી તમારી પ્યાલી રેડો, ત્યારે મારા કોઠા સુધી તમારો દારૂ પોક્ષી, બાકી જીભ ઉપર તો નહીં જ પડે, જીભ ઉપર તો નહીં જ. ટીપુ સુધા નહીં પહોંચે ત્યારે પહેલાં હાથમાંથી કટાર પડી ગયો, ગ્લાસ પડી ગયો, ધ્રુજી ગયો. વિભાજામ ભલભલાના ગળા વાઢી નાખે, આમ જામ આમ 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 છોડવા વાઢે ને એમ ગળા વાઢી નાખે, અને આજ હાથમાંથી કટાર પડી ગઈ. તારે કે હું સ્વામિનારાયણનો ભગત છું, સ્વામિનારાયણની આજ્ઞા છે અભક્ષ્ય વસ્તુ મોઢા ઉપર મૂકવી નહીં, જીભ ઉપર મૂકવી નહીં, ક્યારેય પીવી નહીં, ખાવી નહીં, મારા સ્વામિનારાયણનો આદેશ છે, મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની આ કંઠી છે, આ ગળા નીચે તો કંઈ ના ઉતરાઈએ. ત્યારે કે આ સ્વામિનારાયણનો પ્રતાપ છે, સ્વામિનારાયણના પ્રતાપ એક શબ્દ કાનમાં પડે ને હાથ ધ્રુજી જાય ભાઈ, તો એનું જીભ પ્રેમે કરીને એનું નામ લે, એનું તો શું થાય, એને શરણે આવે ને શું થાય. અરે કે લાય કંઠી વિભાજામ કે હું પહેરી લઉં, આજથી ગમે એટલો હારો મોળો પ્રસંગ છે ને, કોઈ દી મારા દરબારમાં મારી કચેરીમાં કોઈ દી દારૂની પ્યાલી નહીં ફરે, આજથી હું નિયમ લઉં છું. લ્યો આવું આવી આન્નામાં આશરો કહેવાય, સાચો આન્નામાં આશરો કહેવાય, જેના જેવા ધર્મ કયા એ પાળે. સગરામ વાઘરી હતા, એ પહેલાં જંગલી કૂતરા પકડતા, બોલો કેવી હિંસા, કેવું જીવન હાવ. પણ જે દી એને બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી જેવા સંતો મળ્યા, સત્સંગ કરાવ્યો, કંઠી પહેરી શરણાગત થયા, હે તમે વિચાર કરો, દાંતણિયા કાપીને ગુજરાન કરનારા એ. લીમડી ઠાકોરે કીધું કે જાઓ સગરામને બોલાવો, સગરામને બોલાવ્યા દરબારગઢમાં, કે દરબાર કે મને મને શિકારે જવાની ચાળવી પડી છે. ત્યાં આ સગરામ ભગત કે તો ભાઈ ચાળવી પડી તો ઉપડો, એમાં મારું શું કામ. તારે કે ના ના, અત્યાર સુધી તું કૂતરા પકડી લાવતો હતો ને, જા જંગલમાંથી કૂતરા પકડી આવી કે શિકારે જવું છે. કે બાપુ એ વાત નહીં બને, હવે કૂતરાની વાત ગઈ, એ જન્મ બદલાઈ ગયો, હવે આખું યુગ વયો ગયો, હવે રહેવા દો, એ મારાથી નહીં થાય. અરે તારી જાતનું વાઘરું મારી સામે બોલે છે કે ટઈ ટઈ કરે છે? કે બાપુ આવ, હા તમારે તમારે આંગણે બેઠો છું, થાય કરી લો,
બાકી એ મારા સ્વામિનારાયણની આજ્ઞા હિંસા નહીં થાય, હિંસા તો નહીં કરું. પહેલી જ આજ્ઞા છે હે શિક્ષાપત્રીની, એ તો નહીં જ બને. કૂતરા હું કીડી મારવાની મારે બાધા છે, ઝીણા જંતુને હું ના મારું. હવે તો કૂતરા એ તો એ દાડા ગયા બાપુ, ભૂલી જાઓ, એ સગરામ મરી ગયો, એ આ નવો જન્મ છે મારો. એમ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નીકળી ગયા, પગથિયા ઉતરી ગયા, જોતો રહી ગયો પેલો શું બગડ્યું એનું. અન્નમ શરણાગતિ છે. હવે એના ઉપર ઠાકોરજી કેવા રાજી થાય? તે પછી દોડતા આવે જ ને, રાહિત્રે ઊભા થઈને ભાગે ને, સગરામનું બારણું ખગડાવે ને, હે પાછો અંદરથી સગરામાં આંખો ચોડતો ઊભો થઈને કે લા કોણ હવારમાં ચાર વાગે, તારે કે તારે કુબે હાથી આવ્યો, તારે કુબે હાથી આવ્યો, બારણું ખોલ. હાથ હાથ દિવસ એને ઘેરે રે, હે ખુરી જારનો લોટ ફાકે, એના ઘરનાના કપડાં પહેરે, સ્ત્રીનું રૂપ લઈ એને સુખ આપે. સુરા ખાચરને ભગવાન સ્વામી આવે તોય પાછા જાય નહીં. કેવું ગમે, કેવું સુખ આપે, તમે જુઓ. આ શરણાગત થયા, નિયમ પાડ્યા. નહીંતર કે હાલો ભાઈ હું તો વાઘરી, આપણે તો ખાવા પીવા છોકરાના પેટ તો ભરવાના ને, હવે એ બધું પાપ એને આજ્ઞા કરી તો એની માથે. ઘણા લોકો કે આપણે શું, આપણે જેને પીવું પીનાર ઉપર જાય ને, શું કે આપણે વેચવા શું વાંધો, પાવ ને, આપણે તો આપણો ધંધો છે, આપણો ધંધો છે કે આપણે એમ કરીને કરે પોતાની જાતે. મન મનમાં આવે એ રીતનું પરિવર્તન કરે. દેશકાળ છે હવે તો, કે શું કે એ પ્રમાણે કરવાનું, દેશકાળ પ્રમાણે. દેશ બદલાઈ ગયો હવે, અહીંયા અમેરિકામાં આવે પછી એકલા ફરાય, એકલા ખવાય, એકલા જવાય, એકલું બધું કરાય, વાંધો નહીં. ડંકીન ડોનટ શું કે, કોફી બોફી બધું દેશકાળ પ્રમાણે. અહીં તો ઠંડી ખરી ને ભગત, થોડુંક લેવું પડે, ઠંડીના રક્ષણ માટે તો કરવું પડે ને, કે મરી થોડું જવાય એના માટે. ઈ જ છે, નહીં પીતા હોય બધા મરી જતા છે. આવું કે એટલે કે છે, એમ કરીને ભગવાનને કુરાજી કરવા નહીં. ધર્મધારી રહ્યા ચાર વર્ણ આશ્રમ ચાર, તે ધર્મ ત્યાગી તણા નિર્લોભી નિષ્કામી નિષ્પૃહી નિર્માન નિસ્વાદી એ નામ સાધુ માટે કીધા પાંચ વર્તમાન, અને ગ્રસ્ત માટે પણ પાંચ વર્તમાન. ગુરુજીએ સાંજની કથામાં કીધું ને, તમે જુઓ યદભૂતાનંદ સ્વામીન, ગોવિંદાનંદ સ્વામીન, બ્રહ્માનંદ સ્વામીન, હે કેવા હતા, છતાંય પણ ભગવાનને રાજી કરવા માટે કેવો ત્યાગ ને વૈરાગ ને કેવા નિયમ, કેવું નિષ્કામીપણું નિસ્વાદીપણું. મહારાજ કહે, મહારાજ કે અમને આ વર્તમાન ગમે છે, જાઓ ભિક્ષા માગો, જોડીમાં લાવો, નદીમાં જબોળો, એ ખારું ખાટું તીખું ગેડું ચીકણું બધું નીકળી જાય, પછી કૂંચા વધે એ ખાવાના. ધણીની આજ્ઞા છે ને, હવે એવું ભાવે કૂતરાને નાખે ને તો કૂતરું ઊંઘી નોઈ જાય, બોલો તો એ આ સંતો ખાતા, બોલો એ ખાતા, કારણ કે ધણીની આજ્ઞા છે ને, ધણીને ગમે છે ને. ઘૂંઘટા કાઢો તો ઘૂંઘટા કાઢે, પૈસા ઉપર જાડે બેહારો તો બેહે, બોલો બેહો, એના ઉપર ઢગલા કરે એના ઉપર બેહારે, બધાએ વર્તમાન, કારણ કે ધણીને ગમે છે. ભગવાન રાજી, એની આજ્ઞા છે, એને રાજી કરવા માટે બધું કરતા. તેમાં ફેર એક તલભાર નવ પડવા દેવો, નેક મુવા સુધી મૂકવી નહીં, ગ્રહી ત્યાગી એક ટેક, મુક્તિ મોડી વાર્તા ભૂલે ભાષણ કરવી નહીં, કે હવે તો આપણે શું, કેવી ધણી મળ્યો, મોટો સમર્થ ભગવાન મળ્યો સર્વોપરી, હવે હું કોઈની મજાલ છે, હવે કોની હું કોણ આપણો મોક્ષ બગાડનાર છે, એમ કરી આડેધડ કેવી બળની વાત કરે. કેવો મોટો ભગવાન મળ્યો, કોને આશરે બેઠા છીએ, હવે હું બીક રાખવાની જમપુરી ની, એમ કરી આજ્ઞા લોપે પાછા શું કરે, હવે વાંધો નહીં બધું કરવામાં, આપણે કોને આશરે બેઠા, એમ બળની વાત ન કરવી, પણ કેવી વાત કરવી બળની, સ્વામી કે કેમ ન પડે આપણાથી. ધણીને તો ખબર જ છે ને, યુદ્ધે લડવા નીકળો છે, હામી છાતીએ લડે છે, બેચાર ઘા પડે ત્યારે ધણી એનો રાજી થયો, પણ પાછા પગલાં ન ભરે. ધર્મ નિયમ પાળવા માટે, ત્યાગ વૈરાગ રાખવા માટે, ઇન્દ્રિયોને સંયમ રાખવા માટે કેમ ન પડે, કેમ ન રહે, એમ હિંમત રહીત વાત કરે.
ભગવાનની આજ્ઞા છે એને ગમતું, અને એ આપણનેથી થાય એવું જ કહે, ન થાય એવું ન કહે. ખબર હતી કે ભાઈ આવું કંઈક કંઈક ભૂલ કરશે મોટી, એનું પ્રાય શાસ્ત્રમાં તો એ જ લખ્યું, કૂવામાં પડો ને કા અગ્નિમાં પડો. ભગવાન થયું આ કળિયુગમાં નહીં કરી શકીએ, તો ભગવાને ના પાડી દીધી શાસ્ત્રમાં. ગમે એવું થાય તો આવી રીતની આત્મહત્યા તો ન જ કરવી. છેલ્લે બાકી બદ્રીને કાંઈ ન થાય તો બદ્રીનાથની જાત્રા કરી આવો. શું કીધું? બસ એટલું કરી નાખો, આટલા ધારણા પરણાને આટલા મંત્ર જાપ કરી નાખો, પ્રાયશ્ચિત જાઓ. કારણ કે ખબર કળિયુગમાં આ ન થાય. એ ભગવાને એ બધું અમુક કરી દીધું છે, સુધારો જે કરવા જેવો હતો એથી વધારે કાંઈ કરવા જેવું છે. બહુ સરળ ને સુગમ એકદમ થાય એવું છે, છતાં એમ પાણીમાં બેસી જાય મારાથી નહીં થાય. તો પછી ભગવાન શું કરે? કે ભગવાન તો એ વિચારે કે ભાઈ આ કંઈ મારો શરણાગત છે નહીં, ખાલી નામનો છે. કંઈ બણગા મારે છે, મોટી મોટી વાતો કરે છે, બાકી આને મારે કાંઈ લેવા દેવા નથી. એટલે કે છે બળે બોલવું, શું ધર્મમાં ભગવાનની આજ્ઞામાં એને પાળી અને ભગવાનને રાજી કરવા જ છે. કેમ ન મારાથી થાય? કાયરની વાતે કોઈને નાવે સુરાતન સોય. આજ્ઞા પાળવી નથી અને કાયર થઈને વાતો મોટી મોટી કરે, હે વાતે કરી તોડે બ્રહ્માંડ તોય ના છૂટે જમદંડ કે છે ને, એવી મોટી વાતો કરે પણ એ વાતો સામેના જીવમાં કાંઈ ઉતરે નહીં. ગમે એટલી મોટી વાતો કરે જીવમાં અસર ન થાય. શેકેલા ચણા છે ને, મીઠી લાગે વાતો પણ કાંઈ ઉગે. નપુંસક નર નરથી નારને પુત્રની પ્રાપ્તિ કોઈ દી થાય? ગમે એટલા વર રાખે ભેળા તોય પણ કાંઈ એમાં અસર ના થાય. માટે હિંમત ધરો અને કરો ખરો ખેલ. હિંમતથી ભગવાનની મરજી પાળો, ભગવાનની આજ્ઞા પાળો, ભગવાન જેમ રાજી થાય એમ રહો. નિષ્કુળાનંદનો નાથજી થશે રાજી અલબેલ, તો જ ભગવાન રાજી થશે. અને રાજી થશે ત્યારે આપણા બધાએ ભય દૂર થશે. સાચો શરણાગત કેવાશે એની મરજી અનુકૂળશ્ય વર પ્રતિકૂળશ્ય વર્જનમ, અનુકૂળશ્ય સંકલ્પ. આ પહેલું શરણાગતિનું જે અંગ છે એ સ્વામીએ આ નવમાં કળવામાં બતાવ્યું. આગળ પણ હજી ઘણી આના ઉપર ભાર આપીને સ્વામી વાત કરે છે. અહીંયા નવમું કળવું પૂરું થયું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.